હે માતાજી, અવની ટેલરિંગમાં તમારું સ્વાગત છે. આજે આપણે આ બ્લાઉઝ આખું તૈયાર સીવીને તૈયાર કરી લીધું છે. પટ્ટી ગળા પટ્ટી કેવી રીતે મૂકવી રીત બતાવું છું. આ મટકા નેક બ્લાઉઝ આપણું છે. ગળું ગળામાં આપણે સીધા કાપડમાં આવી રીતના મટકા નેક છે અને એની ઉપર આપણે આ પટ્ટી સીધા કાપડની પટ્ટી એક બાજુની સાઈડ ઓટી લીધી છે. એકદમ લાંબી જેટલો ગળાની હોય એટલો લાંબો આપણે માપ રાખી લેવાનો અને એવડી પટ્ટી રાખવાની. કેવી રીતે મૂકવી અને વણાક આ પોઈન્ટ કેવી રીતે લેવાય રીત તમને હું બતાવું છું. અમારા અવની ટેલરિંગ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો ને સપોર્ટ કરજો. આવી રીતે આપણે મૂકી દેવાનું બાજુમાંથી. એકદમ ઝીણી પટ્ટી લ્યો તો એકદમ સરસ આવે. પટ્ટી તમારે જેટલી રાખવી હોય એટલી રાખવાની, એક ઇંચની રાખવાની, એક બાજુ વારી લેવાની. આવી રીતથી બાજુમાંથી એક બાજુનું થોડુંક વધારે આગળ કાપડ રાખી અને પટ્ટી મૂકવાની, કેમ કે પાછું અંદરની સાઈડમાં આપણે જ્યાં ગોલાઈ આવે ત્યાં ચપટી લેતી જવાની. આવી રીતથી ગોલાઈ મૂકતું જવાની, ચપટી લેતું જવાનું અને બ્લાઉઝ આવી રીતથી આપણે ગોળ વાળતું જવાનું. વણાકમાં લેતું જવાનું જ્યાં ગોલાઈ આવે ત્યાં. પછી આપણે જે આ બાજુનું બધું જે કાપડ હોય એમાં સીધું આવે એટલે સીધું આવે ત્યાં સીધી સિલાઈ રાખે. આ સીધી પટ્ટી છે એટલે કંઈ તાણવાની જરૂર નથી, કેમ કે આપણે આ ચોરસ પટ્ટી જ મૂકવાની. અમારું બીજું ચેનલ કુકિંગ વિથ અવની, એની લિંક અમે નીચે આપેલી છે. એમાં લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. એમાં બધા રસોઈના બધા કુકિંગના ચેનલ, કુકિંગના રસોઈ નાખીએ છીએ, ચેનલ બનાવ્યું છે. એને પણ આગળ વધારજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. ચેનલનું નામ છે કુકિંગ વિથ અવની. થોડે થોડે દૂરે ચપટી લેતી જવાનું, જે ગોળાઈ આવે ને આવી રીતથી વણાક રાખતું, વણાકથી આવી રીતથી લેતું જવાનું. નહીં તો સીધું થાય, ગોળાઈ આવે ને એટલે એ ખાસ ધ્યાન રાખવાની, જે આપણે પટ્ટી નાખવાની. આવી રીતથી આ પોઈન્ટ આપણે આવ્યો છે જે મટકાને ગળાનો, ત્યાંથી સીધે સીધું આવી રીતે જ લઈ લેવાનું. ત્યાં ચપટી નહીં લેવાની, બાજુમાંથી ચપટી લેવાની. અમને ઘણી કમેન્ટ આવેલી છે કે સ્ટિચિંગના સિલાઈના વિડીયા બનાવો, એટલે આ સિલાઈના વિડીયા પણ તમને બનાવીએ છીએ અને બતાવીએ છીએ. કટિંગના સિલાઈના તમારે જે પણ કંઈ શીખવું હોય તો સીધી રીતે અમને સમજાય એવી રીતે કમેન્ટ કરજો, અમે તમારા માટે ખાસ વિડીયા બનાવશું. ને પૂરા જોજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો ને સપોર્ટ કરજો. તમારા લીધે અમારું ચેનલ એકદમ આગળ આવ્યું છે, હજી પણ આગળ વધે. આવી રીતે આખી પટ્ટી મૂકી દેવાની, આટલી ચપટી આપણે આવી. આપણે આ જે ચપટી લીધી છે અંદરની સાઈડમાં બાજુમાંથી આવી રીતે કટ મારવાનું સિલાઈથી થોડેક દૂર, એવી રીતે જ્યાં ગોલાઈ આપણે ચપટી લીધી બધામાં આપણે કટ મારી દેશું. આ બધું જે કાપડ હોય એ આપણે અંદર લેતું જવાનું અને ઉપર સિલાઈ મારવાની, ધાર સિલાઈ. અને ઉપલી સિલાઈ જે આપણે પટ્ટી ઉપર આવે ને એને ધાર સિલાઈ કહેવાય, એ ધાર સિલાઈ મારતી જવાની ને આપણે ગોલાઈ આપતી જવાની. પટ્ટીમાં તો આપણે હાથથી જ ગોળાઈ આવી રીતે દેવાની, એકદમ સરસ શેપ આવે બ્લાઉઝનો, ગોળાની ગોળાઈ આપવાની આવી રીતથી. બાજુમાં એકદમ સરસ રીતે સિલાઈ મારવાની, જેમ ઝીણી પટ્ટી હોય બહુ સારી લાગે. અમુક પછી પાઇપિંગ ન મૂકે પણ આ ચોરસ પટ્ટી આપણે એમ કે ચોરસ પટ્ટીવાળું એટલે આ સરસ બ્લાઉઝ લાગે. એવી રીતે આપણે આખાઈમાં ધાર સિલાઈ મારી દેશું. હવે આપણે આવી રીતે સળંગ આખા ગળાઈમાં સિલાઈ મારી દીધી છે અને આપણે ધાર સિલાઈ કહેવાય. આ કાપડ આપણે અંદરની સાઈડમાં
વરે, એટલે જે આ બહારનું હતું એ અંદર લઈ ને અંદરની સાઈડ મારીએ. આપણે પટ્ટી બહાર ન દેખાવી જેવી રીતે સિલાઈ મારવાની એકદમ સરસ. એમાં પણ આપણે ગળાની ગોળાઈ જેટલી જવાની, પટ્ટી બહાર ન દેખાવી જોઈએ, એકદમ સરસ રીતે ફિનિશિંગથી મૂકવાનું, એકદમ સરસ રીત લાગે. પછી પણ જ્યાં મટકાને ગળાની હોય ત્યાં એક ચપટી આપણે લેવાની, અંદર બહારથી આવી રીતે લઈ ને ત્યાં પણ કોર્નર કાઢવાનો આવી રીતના ખૂણો એકદમ સરસ રીતથી. પછી આ બાજુ એ કોર્નરમાં જે મોલી બાજુ સિલાઈ કરી એવી જ રીતે આમાં પણ કરવાનું. સિલાઈના કટિંગના એકદમ સરસ, તમારા જેટલું મને આવડે છે ને સારી રીતે હું સીવું છું, એવી જ રીતે સરસ રીતથી હું શીખડાવું છું. એટલે વિડીયો પૂરા જોજો તો તમને સારી રીતે સમજાશે, એકદમ સરસ રીતથી સહેલું પડશે, સહેલી રીતથી આવડશે. જેમ વિડીયો જોશો તો જ આવડશે. આવી રીતે આપણે આ એક સિલાઈ મારી, બાજુમાં બીજી પણ મારી શકીએ, ત્રણ સિલાઈ વાળું પણ બ્લાઉઝ થઈ શકે. આ ચોરસ પટ્ટી સીધા કાપડમાંથી આપણે એકદમ સરસ રીતથી કોર્નર વાળું આ મટકાને બ્લાઉઝ આ એકદમ સરસ રીતથી આપણે બનાવી શકીએ. આવી રીતથી પૂરા વિડીયો જોજો. થેન્ક યુ.